કઠોર પાકમાં ચણા, વાવણીનો સમય ઓક્ટોબરથી નવેમ્બર, બિયારણનો દર 60-75 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, સુધારેલી જાતો ચાફા, દાહોદ પીડા, ICC-4, ICCV, ગુજરાત ચણા 1 અને ગુજરાત ચણા 2, પિયતની અવસ્થાઓ, શરૂઆતની વૃદ્ધિની અવસ્થા, બીજી ફૂલ અવસ્થા અને ત્રીજી પોપટા બેસવાની અવસ્થા. ઉત્પાદન બિનપિયત ચણાનું 800-1000 કેજી પર હેક્ટર, પિયત ચણાનું 1500-2000 કેજી પર હેક્ટર. રોગમાં સુકારો, થડનો કોહવારો, વ્યધ્યંતનો રોગ, કીટકમાં લીલી ઈયર, શિંગો કોરી ખાનારી ઈયર જોવા મળે છે. L550 એક કાબુલી ચણાની પિયત જાત છે. ચણા એ કઠોર વર્ગનો પ્રથમ નંબરનો પાક છે. ચણા એ અનાજનો રાજા છે. કિંગ ઓફ પલ્સ ઇઝ ચિકપી. સૌથી વધારે પ્રોટીન ચણાની અંદર જોવા મળે છે. ચણાના છોડ ઉપરથી ઝાકળ એકત્રિત કરીને તેમાંથી એક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે. 96% 4% ઓક્ઝેલિક એસિડ અને 96% મેલિક એસિડ જોવા મળે છે. ચણાના પાંદડામાં એક્ઝેલિક અને અમિનો એસિડ હોય છે. ચણાના પાક માટે F16 રાઇઝોબિયમ કલ્ચર વાપરવામાં આવે છે. ચણાના પાક માટે હિમ નુકસાનકારક છે, જ્યારે ઝાકળ છે એ ફાયદાકારક છે. ત્યારબાદ છે પાક તુવેર, કઠોળ વર્ગનો બીજા નંબરનો પાક. જમીનમાં ગોરાળું અને કાળી જમીન વધારે માફક આવે. ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે. બિયારણનો દર 25 કેજી પર હેક્ટર અથવા 20-25 કેજી પર હેક્ટર. સુધારેલી જાતોમાં ICPL AS-87, 151, ગુજરાત તુવેર 1-10 અને 101, BDN-2, આ એની સુધારેલી જાતો છે. ICPL 87-151, ગુજરાત તુવેર 1, ગુજરાત તુવેર 10, ગુજરાત તુવેર 101, BDN-2, આ તુવેરની સુધારેલી જાતો છે. રોગમાં સુકારો અને મૂળનો કોહવારો વધારે જોવા મળે. કીટકમાં થડ કોરી ખાનાર ઈયળ, પોપટા કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ઉત્પાદન 1 ટનથી 1.2 ટન પર હેક્ટર. સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં આંતર પાક તરીકે તુવેરનો પાક લેવાય છે. તુવેર એ સોટી મૂળવાળો પાક છે. તુવેર એ ઉષ્ણકટિબંધ પાક છે. BDN-2 કરતાં વધારે ઉત્પાદન આપતી જાત છે. ICPL 87-119 જાત સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ત્યારબાદ છે અડદ. અડદ માટે જમીન ઊંડી, મધ્યમ કાળી અને ગોરાળું વધારે માફક આવે. બિયારણનો દર 20-25 કેજી પર હેક્ટર. વાવણીનો સમય ચોમાસાની શરૂઆતમાં. સુધારેલી જાતો ગુજરાત અડદ 1, ઝાંડેવાલ, G-75, T-75. રોગમાં પીળો પંચરંગીઓ, ભૂકો છારો, ભૂકી છારો અને પાનના ટપકાનો રોગ. ઉત્પાદન 1-1.2 ટન પર હેક્ટર. કઠોળ વર્ગના પાકને વાવતા પહેલાં રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપવામાં આવે છે. મગ માટે ગોરાળું કે પછી મધ્યમ કાળી સારા નીતરવાળી જમીન વધારે માફક આવે છે. હવામાનમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે અનુકૂળ છે. બિયારણનો દર 20 કેજી પર હેક્ટર. સુધારેલી જાતોમાં મગ ગુજરાત 1-2-3, સાબરમતી અને K-851 છે. રોગોમાં સિંગનો સુકારો, મૂળનો સુકારો, પાનના ટીકા અને પીળા પંચરંગીઓ, આ જો રોગ એમાં જોવા મગમાં જોવા મળે છે. કીટકોમાં સિંગ કોરી ખાનાર ઈયળ વધારે ઉપદ્રવ જોવા મળે છે. સાબરમતી જાત પીળા પંચરંગીઓ, પંચરંગીયા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. K-851
ઉનાળુ ચોમાસું બંને માટે અનુકૂળ છે. ત્યારબાદ છે ચોળા. ચોળાનું મૂળ વતન મધ્ય આફ્રિકા છે. જમીન મધ્યકાળી અને ગોરાળું વધારે માફક આવે. ગરમ અને ભેજવાળું વાતાવરણ ચોળા માટે વધારે અનુકૂળ છે. સુધારેલી જાતોમાં પૂસા ફાલ્ગુની, ફિલિપાઇન્સ અર્લી, પૂસા બરસાતી અને બી 16 એની સુધારેલી જાતો છે. ત્યારબાદ ગુજરાત ચોળા 1, 2, 3, 4 જાતમાં સુધારેલી જાતોમાં જ આનો સમાવેશ થાય છે. પૂસા ફાલ્ગુનીના છોડ ઠીંગળા અને ગટાદાર થાય છે. પૂસા સાબરમતી વેલી પાકતી અને અલ્ધવેલરી જાત છે. ગુજરાત ચોળા 1 કૃમિ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. રોગોમાં ભૂકીછારો, સુકારો એટલે ફ્યુઝેરિયમ રોગો વધારે જોવા મળે છે. ફ્યુઝેરિયમ નામની ફૂગથી સુકારો આવે છે. કીટકોમાં કઠોળની માખી અને મસી વધારે જોવા મળે છે. ચોળા પાકમાં મૂળ જમીનમાં નાઇટ્રોજન સ્થિર કરે છે. ચોળાના બીને વધુ સાચવી રાખવા સેલ્ફોસની ટીકડી મૂકવામાં આવે છે. ધન્યવાદ.